રાહુલ ગાંધીનું મિશન દક્ષિણ ગુજરાત રોડ શોમાં ઉમટી જનમેદની મોદી અમિત શાહને લીધા આડે હાથ કંથારિયા ગામે રોડ શોમાં હળવા અંદાજમાં રાહુલ યુવતી સાથે લીધી સેલ્ફી તો હાર્દિક પટેલે પ્રફુલ્લ પટેલ સાથે કરી મુલાકાત કોઈ અજ્ઞાત સ્થળે મુલાકાત થઈ હોવાની શક્યતા અનામત મુદ્દે પડ્યા ફાંટા પાટીદારોની સંસ્થા ઉમિયા ફાઉન્ડેશનને અનામત આંદોલનને ગણાવ્યું હાર્દિકનું પ્રાઇવેટ આંદોલન મારી સામે લડતા પહેલા હરીફો જોઈ લે મારો ભૂતકાળ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આપી ચીમકી પ્રવીણ રામ આજે કોંગ્રેસ સાથે કરી શકે છે મુલાકાત રાત્રે મુલાકાત થાય તેવી શક્યતા દિનો ભોગા છે ભાજપના ખાસ વ્યક્તિ તેની નહીં થાય ધરપકડ જિજ્ઞેશ મેવાણીના ભાજપ પર આક્ષેપ દાગી નેતાઓના કેસની સુનાવણી માટે બનાવો સ્પેશિયલ કોર્ટ સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને આદેશ છ અઠવાડિયા બાદ વધુ સુનાવણી નમસ્કાર ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે હું છું ઝી એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલ અને હાર્દિક પટેલ વચ્ચે મુલાકાત થઈ છે મળતી માહિતી પ્રમાણે કોઈ ખાનગી સ્થળ પર આ બંને નેતાઓ વચ્ચે મુલાકાત યોજાઈ આ બેઠકમાં દિનેશ બાંભણિયા પણ હાજર રહ્યા હતા વીટીવી સાથે વાતચીત કરતા દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે આ બેઠકમાં અનામતના મુદ્દાને લઈને પ્રફુલ્લ પટેલ સાથે વાતચીત કરવામાં આવી છે અમારી વાત કોંગ્રેસ સાથે પણ ચાલુ છે અને આગામી ચૂંટણીમાં અમારું વલણ ભાજપ વિરોધી જ રહેશે ભાજપ દ્વારા હજુ ટિકિટોની ફાળવણી કરવામાં આવી નથી જોકે ટિકિટને લઈને વિવાદ વકરી રહ્યો છે વડોદરાના વાઘોડિયામાં સ્થાનિક સંગઠને સ્નેહ મિલનમાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને પડતા મૂકતા તેઓ લડાયક મૂડમાં આવી રહ્યા છે તેમણે હરીફોને માપમાં રહેવાની ગર્ભિત ધમકી આપી છે સાથે જ લડાયક મૂડમાં જણાવ્યું છે કે હું મળતા કે મારતા પણ ગભરાતો નથી તેમની આવી ગર્ભિત ધમકીના કારણે રાજકીય વિવાદ વધુ વકર્યો છે અને જેને લડવું છે એ તો લડે ને એને એમને મેદાન ખુલ્લું છે મેં ટીવીમાં જાહેરાત કરી છે કે વાઘોડિયાનું સંગઠન સાવલીને કે વડોદરા જિલ્લાનું નથી બોલ્યો ભાઈ વાઘોડિયાનું સંગઠન હું બાવા મંગલદાસ એ લોકોને આજે બી મારી ચેલેન્જ છે કે આવી જાઓ મેદાનના અંદર સામે આવી જાઓ વિરોધમાં કામ કરો તમે તમારા સાથે પ્રજા હોય મારા મતદારો ભાઈઓ બહેનો તમારી સાથે હોય તો મેદાનમાં આવી જાઓ ને હરાઈ દો ને ભાઈ લડવાની નોબત આવશે ત્યારે મારી પાછલી જિંદગી યાદ કરજો કે મેં કોણ હતો અને શું કરી શકું ને કેટલે સુધી પહોંચી શકું એ જરા કાન ખોલીને સાંભળી લેજો રાજકારણ તો આજે છે ને કાલે નથી જરા વિવેકથી લખવાનું શીખજો અને હવે વાત કરીશું કે દક્ષિણથી બદલાશે સજા ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના મેદાને ચૂંટણી પ્રચારમાં ઉતરી ગયા છે રાહુલ ગાંધી હાલ 3 દિવસ દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે ત્યારે બુધવારે રાહુલ ગાંધી ભરૂચના જંબુસરમાં પહોંચ્યા હતા આ દરમિયાન તેમણે પ્રથમવાર જંગી જાહેર સભા યોજી જ્યાં ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે પ્રથમ વખત ગુજરાતમાં કોઈ સમાજમાં ખુશી નથી સમાજના કોઈપણ ભાગમાં ખુશી નથી ગુજરાતમાં પાણીની બહુ મોટી સમસ્યા છે ઉદ્યોગપતિઓને જ પાણી જમીન વીજળી મળે છે ત્યારબાદ તેમણે દયાદરાની મુલાકાત કરી હતી જ્યાં રાહુલ ગાંધીએ જાહેર સભાને સંબોધતા ભાજપને આડે હાથ લીધી સરકારે વાઇબ્રન્ટમાં 84 લાખનું ઇન્વેસ્ટમેન્ટ બતાવ્યું બતાવાયેલા ઇન્વેસ્ટમેન્ટમાં માત્ર 2% રોકાણ થયું
तो जे रीते समाचार मळी रह्या छे आपने जणावी दीए राहुल गांधी फरी गुजरातना प्रवासे आवशे। 9-10-11 नवेम्बरे गुजरात प्रवासे आवाना छे राहुल गांधी। उत्तर गुजरातना प्रवासे राहुल गांधी आवाना छे। महत्वनुं छे के राहुल गांधी जयारे गुजरातना प्रवासे आवी रह्या छे त्यारे फरी एकवार राहुल गांधी गुजरातना प्रवासे आवाना छे। जनमेदनी जे रीते राहुलने जोवा माटे उमटी पड़ती होय छे तेना दृश्यो अमे आपने बतावी रह्या छे। खास करीने राहुल गांधी હવે ચૂંટણી આવી રહી છે તેને લઈને ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। ગુજરાતમાં ઇલેક્શનનો જે માહોલ છે તે હવે બરાબરનો જામ્યો છે। તમામ જે નેતાઓ છે તે ગુજરાતમાં ધામા નાખી રહ્યા છે। તો ફરી એકવાર રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવવાના છે। 9, 10 અને 11 નવેમ્બરે રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાત આવવાના છે। ઉત્તર ગુજરાતના પ્રવાસ ખાતે આવી રહ્યા છે રાહુલ ગાંધી। ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના મેદાને ચૂંટણી પ્રચારમાં ઉતરી ગયા છે। રાહુલ ગાંધી હાલ 3 દિવસીય દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે ત્યારે આપને જણાવી દઈએ રાહુલ ગાંધી ફરી એકવાર પ્રવાસે આવવાના છે। બુધવારે રાહુલ ગાંધી ભરૂચના જંબુસરમાં પહોંચ્યા હતા। આ દરમિયાન તેમણે પ્રથમવાર જંગી જાહેર સભા યોજી જ્યાં ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે પ્રથમ વખત ગુજરાતના કોઈ સમાજમાં ખુશી નથી, સમાજના કોઈ પણ ભાગમાં ખુશી નથી। ગુજરાતમાં પાણીની બહુ મોટી સમસ્યા છે, ઉદ્યોગપતિઓને જ પાણી જમીન વીજળી મળે છે। ત્યારબાદ તેમણે દયાદરાની મુલાકાત લીધી હતી જ્યાં રાહુલ ગાંધીએ જાહેર સભાને સંબોધતા ભાજપને આડે હાથ લીધી। સરકારે વાયબ્રન્ટમાં 84 લાખનું ઇન્વેસ્ટમેન્ટ બતાવ્યું, બતાવાયેલા ઇન્વેસ્ટમેન્ટમાં માત્ર 2% રોકાણ કર્યું। મોદીજીએ વિકાસનું વચન આપી જમીન માંગી હતી। ત્યારબાદ રાહુલ ગાંધીએ કંથારિયા સાથે રોડ શો યોજ્યો। આ રોડ શોમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી। લોકો રાહુલની એક ઝલક માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા। રોડ શોમાં આદિવાસી સંસ્કૃતિની પણ ઝલક જોવા મળી। જમીનોને લઈને ખેડૂતોને રોજગારી ન આપી તેવું રાહુલે જણાવ્યું। વનબંધુ યોજના માટેના રૂપિયા 55,000 કરોડ ચાવ થઈ ગયા છે। ગુજરાતમાં 30 લાખ યુવાનો બેરોજગાર થયા છે। રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે હતા ત્યારે આવનારી ચૂંટણીમાં ભાજપને અંદર જે રીતે કરંટ આવ્યો છે ગુજરાતમાં દરેક સમાજ દુઃખી થયો છે। 10 થી 15 ઉદ્યોગોને પાણી વીજળી અને જમીન મળે છે। ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના મેદાને ચૂંટણી પ્રચારમાં ઉતરી ગયા છે। રાહુલ ગાંધી હાલ 3 દિવસીય દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે ત્યારે જંબુસરમાં સભા સંબોધ્યા બાદ રાહુલ ગાંધીએ કંથારિયા સાથે રોડ શો યોજ્યો। કંથારિયા ખાતે રાહુલ ગાંધીનું ભવ્ય રીતે સ્વાગત કરાયું। રાહુલ ગાંધીના રોડ શોમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી। લોકો રાહુલની એક ઝલક માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા। રોડ શોમાં આદિવાસી સંસ્કૃતિની પણ ઝલક જોવા મળી। મહત્વનું છે કે ગુજરાતમાં આ પહેલા પ્રધાનમંત્રી મોદીના રોડ શોમાં જ માત્ર આટલી જનમેદની જોવા મળતી હતી, પરંતુ ગુજરાતની જનતામાં રાહુલ ગાંધી પ્રત્યેનો લગાવ પ્રધાનમંત્રી મોદીની માફક જોવા મળ્યો। રસ્તાઓ પર તો ઠીક, પરંતુ રસ્તાની સાઈડ પરના તમામ મકાનો પર પણ લોકો કિડનીઓની માફક જોવા મળ્યા। કંથારિયા રાહુલ ગાંધી અલગ અંદાજમાં જોવા મળ્યા। અહીં રાહુલ ગાંધી એક યુવતી સાથે સેલ્ફી લેતા પણ નજરે પડ્યા। તે યુવતીએ રાહુલ ગાંધીનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું। મહત્વનું છે કે રોડ શો દરમિયાન રાહુલ ગાંધી નાણામંત્રી અરુણ જેટલી અને પ્રધાનમંત્રી મોદી પર આકરા પ્રહારો કર્યા હતા।
और कल अरुण जेटली जी ने कहा कि हिंदुस्तान में ईज ऑफ डूइंग बिजनेस में बहुत इम्प्रूवमेंट आया है, मगर अगर जेटली जी अपने ऑफिस से 5 मिनट बाहर जाएं और यहां किसी दुकानदार के पास चले जाएं या किसी छोटे व्यापारी के पास चले जाएं, स्मॉल एंड मीडियम बिजनेस के पास चले जाएं, तो उनको समझ में आ जाएगी हिंदुस्तान में ईज ऑफ डूइंग बिजनेस इम्प्रूव हुई है या हुई है। कि अरुण जेटली जी किसी फॉरेन इंस्टीट्यूशन की बेसिस पे काम कर रहे हैं, हिंदुस्तान को किसी फॉरेन इंस्टीट्यूशन का सर्टिफिकेट नहीं चाहिए, हिंदुस्तान को अपनी जनता का सर्टिफिकेट चाहिए और जनता कह रही है कि अरुण जेटली जी नरेंद्र मोदी जी फेल हैं। जंबूसर बाद राहुल गांधी दयादरा ने मुलाकात ली थी, जहां राहुल गांधी जाहिर सभा ने संबोधता भाजपा ने आड़े हाथ ली थी। सरकारे वाइब्रंट में 84 लाख नु इन्वेस्टमेंट बतावायेला इन्वेस्टमेंट में मात्र 2% नु रोकाण थयु। मोदी जीए विकास नु वचन आपी जमीन मांगी हती, जमीनों लईने रोजगारी आपी हती। वनबंधु योजना मांचेना रूपया 55 करोड़ क्या गया तेवु पण राहुल गांधीए कह्यु। और गुजरात में 30 लाख युवा बेरोजगार खड़े हुए, रोज वो रोजगार ढूंढने निकलते हैं, रोज वो मोदी जी से कहते हैं, मोदी जी आपने हमें वायदा किया था, आपने कहा था कि आप हमें रोजगार दोगे, आपने हमसे हमारी बिजली ली, उद्योगपतियों को दी, हम रात को बिना लाइट के पढ़ाई किए हैं, आपने हमारा पानी लिया, आपने हमारे पिता की जमीन ली, हमने आप पे भरोसा किया था और आपने वो भरोसा तोड़ा, आज हम बेरोजगार हैं, मोदी जी आप कुछ कीजिए। 50,000 रुपए थे बैंक में, 7-8 साल कुछ नहीं हुआ, 2014 में पता नहीं क्या जादू हुआ, 80 करोड़ रुपए ऐसे बन गए जादू से। ये है मोदी जी का ना खाऊंगा ना खाने दूंगा। तो कांग्रेस उपाध्यक्ष राहुल गांधी ने गुजरात यात्रा में शामिल प्रदेश प्रवक्ता शक्ति सिंह गोहिले भाजपा पर आकरा प्रहार कर्या हता अने जणाव्यु हतुं कि अमित शाह गुजरात में जेटली वधारे सभा करशे तेनो लाभ कांग्रेस ने ज मळशे, जेना कारणे भाजपे गुजरात में अमित शाह नी सभाओ घटाड़ी दीधी छे। के बीजेपी बहुत बौखला गई है, गुजरात में अब उसका जनाधार खिसक गया है और दीवाल पे दिख रहा है कि हार जाएंगे। अच्छा, अमित शाह अपने प्रोग्राम कर रहे थे, फिर लगा कि अमित शाह जितना ज्यादा घूमेंगे उतना कांग्रेस को ज्यादा फायदा है, तो वो अपने प्रोग्राम कम कर रहे हैं। अब सोच रहे हैं कि गुजरात में कोई नेता नहीं है तो मोदी जी वर्सेस गुजरात चुनाव कर लो, और इसके लिए कुछ वीडियो कर रहे हैं। गुजरात की जनता का दिमाग बहुत तेज है, इसे कोई फर्क पड़ने वाला नहीं। ये वीडियो अभी वायरल हुआ है, एक ऑडियो भी चल रहा है कि GST और नोटबंदी बड़े सीने से बड़ा अच्छा काम कर लिया। अरे भैया, उससे कोई फर्क नहीं पड़ता। गुजरात माथी झड़पायेला IS ना शंकास्पद आतंकवादियों ने लईने मुख्यमंत्री विजय रूपाणीए अहमद पटेल सामे आक्षेपो लगाव्या हता। विजय रूपाणीए आक्षेप लगाव्यो हतो के झड़पायेला 2 आतंकी पैकी 1 आतंकी अहमद पटेल नी अंकलेश्वर स्थित हॉस्पिटल मां नौकरी करतो हतो। आ आक्षेपोनो जवाब आपता अहमद पटेले जणाव्यु के भाजप निष्फळताने छुपाववा माटे राष्ट्रवाद अने कोमवादनी वात करे छे। राज्यसभामां हुं चूंटायो ए भाजपने हजु पण खूंची रह्यो छे। साथे कह्युं कि हॉस्पिटलमांथी मैं घणा समय पहेला राजीनामुं आपी दीधुं हतुं, जे आतंकवादीओनी ते वात करी रह्या छे ते केर हॉस्पिटल अने वॉक हार्ट हॉस्पिटलमां काम करता हता अने आ केर हॉस्पिटलनुं उद्घाटन प्रधानमंत्री नरेन्द्र मोदीए कर्युं हतुं। એમની ધરપકડ થઈને 2 દિવસ પહેલા જેના રાજીનામા લેવામાં આવ્યું, આ બધું શંકાસ્પદ છે અને કોંગ્રેસે આના જવાબ દેવા જોઈએ, જેથી જનતાને દેશની સુરક્ષા બાબતની ગંભીર બાબતમાં સ્પષ્ટતા મળે કે અહમદભાઈ પટેલ આ હોસ્પિટલમાં ટ્રસ્ટી હતા
કેન્દ્રમાં કોંગ્રેસનું શાસન બદલાણું પછી એમને રાજીનામું આપ્યું, પછી 2016 રાજીનામું આપ્યા પછી પણ આ હોસ્પિટલની ચિંતા કરતા હતા, એમને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હાથે ઉદઘાટન કરવા લઈ આવ્યા, એમના આમંત્રણથી જ પ્રણવ મુખર્જી આવ્યા હતા. તો રાજીનામા આપ્યા પછી હોસ્પિટલમાં આ બધું કરવાનું કારણ શું? એનો અર્થ જ એ છે કે રાજીનામું ટેકનિકલ છે, હોસ્પિટલના કરતા હરતા એ અહેમદભાઈ પટેલ છે. હમારા ખૂન ભી શામિલ હૈ રંગે ગુલશન મેં, ઓર યે વો રંગ નહીં જો બદલ જાય લગ જાને કે બાદ. રાષ્ટ્રવાદ અમારે તમારા પાસેથી નથી શીખવાનો. આઝાદીની લડાઈમાં કોંગ્રેસ સાથે કોંગ્રેસ આગેવાનોએ બલિદાન આપ્યા, ગાંધીજીથી શરૂઆત થઈ અને આઝાદી પછી આ દેશને અખંડિત રાખવા માટે કોંગ્રેસ અગેન ઘણા એક કાર્યકરો આગેવાનો આતંકવાદનો શિકાર બન્યો. ભાજપ પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવે પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ સમાજમાં આરક્ષણનો ભ્રમ ઉભો કરીને પોતાની વોટ બેંક બનાવી રહ્યો છે. ઓબીસી સમાજને કોંગ્રેસે આરક્ષણ આપ્યું નથી, છતાં કોંગ્રેસ જે રાજ્યમાં જાય છે ત્યાં આરક્ષણની વાતો કરે છે. તો તેમણે રાહુલના ભાષણ પર પ્રહાર કરતા જણાવ્યું કે રાહુલ અમેરિકામાં ભારત વિરુદ્ધ બોલે છે. कांग्रेस ने आजादी के बाद समाज के सभी वर्गों को न्याय नहीं दिया बल्कि उनको एक वोट बैंक बना दिया और कांग्रेस के वोट बैंक में जो भी डिपॉजिट होता है शायद उसका लाभ वो केवल एक परिवार के लिए रखते हैं, समाज के लिए नहीं. और इसलिए कांग्रेस आज पूरे देश में चुनाव से पहले किसी भी राज्य में जाकर के आरक्षण के नाम पे भ्रम की स्थिति पैदा करती. समिति मोडवाणिया साहेब अने अपनी वच्चे अपना एसेम्बली ना एवा मोहन सिंह राठवा साहेब एमने अपने सांभळवानुं छे अने अहींयाथी मांग रोलनी सीट કોંગ્રેસની આપવાની છે. એના માટે આપ સૌને આ વિનંતી કરું છું અને આપ સૌ અમારું છું એમને સાંભળ્યા, જય હિન્દ જય ભારત. આદિવાસી વિસ્તાર છે, હું ફૈજલ બાવા, ઇરફાન મકરાણી, અલ્તાભાઈ મુલતાની, સાધુની મલિક, રાહુલજીને આપણે સ્વાગત કરીએ. આપણે સૌ ચાંદનગર ગ્રાહથી અમને વધાવી લઈએ. આપણે અહીંયા પરંપરા છે, ડોક્ટર આંબાર અભિષેક અભિષેક વેલકમ બેક. ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીઓ દ્વારા ઉમેદવારોને નામ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે હવે રાજકોટમાં કોંગ્રેસમાં જૂથવાદ જોવા મળ્યો છે. બુધવારે સવારે શહેર કોંગ્રેસ મુખ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ સામેનું જૂથ અશોક ગેહલોતને રજૂઆત કરવા પહોંચ્યું. ઇન્દ્રનીલ પોતાની મનમાની કરી રહ્યા હોય તેવા આક્ષેપ હાઈકમાન્ડ સામે જૂથ દ્વારા કરવામાં આવ્યા. અમે એને ટિકિટ આપી દઈએ તો કોંગ્રેસ કોઈની પેઢી નથી. કોંગ્રેસમાં કસાયેલા માણસો ટિકિટ ન માગતા હોય અને દેવી પડતી હોય તો અમને વાંધો નથી. તો કોંગ્રેસમાં મોહન સોદીતરા માગે છે, પણ ચોરાણી માગે છે, વલ્લભભાઈ કાકડિયા નગરસેવક માગે છે, અશોકભાઈ ડબરિયા એ પટેલ સંબંધ એક માતબર માથું છે,
પછી પ્રવીણ આંબલિયા જે 28,000 મત ઇન્દ્રલિલ આમે લેવા એવા મજબૂત દાવેદારો અમે છીએ બધા. એટલે મિત્રો સામે વાંધો નથી, પણ અમારી ત્યાંની ભૂગોળના મતદારો એમ કે છે બહારના નહીં. મહત્વનું છે કે શહેર કોંગ્રેસ પ્રમુખ ઇન્દ્રનીલ આ પહેલા વિધાનસભાની બેઠક નંબર 68 પર વિજય થયા હતા, ત્યારે આ વખતે બીજેપી દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાજકોટની બેઠક નંબર 69 પર ઉમેદવાર બનાવવામાં આવતા ઇન્દ્રનીલ પોતાની બેઠક છોડીને બેઠક નંબર 69 પર ચૂંટણી લડવા માટે પહોંચ્યા, જેના પગલે કોંગ્રેસના જૂથો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને બુધવારે કોંગ્રેસના નેતા મોહન સોજિતરા, મહેશ રાજપૂત સહિતના દિગ્ગજ નેતાઓ અશોક ગેહલોતને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. પાર્ટીમાં બધાનો અધિકાર છે એની વાત રજૂ કરવા, છાપામાં ન જવું જોઈએ, અમારા પાર્ટીની ઇન્ટરનલ બાબત છે. અને આની ચર્ચા હું ચોક્કસપણે હાઈકમાન્ડમાં કરીશ. અને ટિકિટ કોઈની નક્કી કરવાનો અમને કોઈને અધિકાર જ નથી, જે થવાનું છે એ ત્યાંથી થવાનું છે. અને હવે જોઈશું વીટીવીની 25 ખબર. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આપી ધમકી, મારી સામે લડતા પહેલા હરીફો જોઈ લે મારો ભૂતકાળ. એનસીપી નેતા પ્રફુલ્લ પટેલ અને હાર્દિક પટેલ વચ્ચે થઈ મુલાકાત, બંધ બારણે બંને નેતાઓ વચ્ચે થઈ મુલાકાત. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને હાર્દિક પટેલના આંદોલનના વખોડ્યું, ફાઉન્ડેશનને કહ્યું કે હાર્દિક પ્રાઇવેટ અનામત આંદોલન ચલાવી રહ્યો છે, તે સમાજને ગેરમાર્ગે દોરી રહ્યો છે. હાર્દિક અલ્પેશ અને જિજ્ઞેશની વિચારધારા કોંગ્રેસની સાથે, સુરત પહોંચેલા અશોક ગેહલોતનું સૂચક નિવેદન. મહેસાણા પાટણ બનાસકાંઠામાં અશોક ગેહલોતનો વિરોધ, સુજલામ સુફલામનો ગેહલોતે વિરોધ કરતા ખેડૂતો નારાજ. ચૂંટણીનું બ્યુગલ ફૂંકાતા બ્રહ્મ સમાજે પણ વિધાનસભાની ચૂંટણીમાં 20 વધુ બેઠકો માટે કરી માંગ. રાહુલ ગાંધી 3 દિવસના ગુજરાત પ્રવાસે છે, જાહેર મંચ પર મોદી સરકાર પર કર્યા પ્રહાર. ભરૂચના કંથારિયામાં રોડ શો દરમિયાન હળવા અંદાજમાં જોવા મળ્યા રાહુલ ગાંધી, યુવતી સાથે લીધી સેલ્ફી તો મોટી સંખ્યામાં ઉમટી જનમેદની. ગુજરાતમાં દરેક સમાજ છે દુઃખી, ગુજરાતમાં પાણીની છે સમસ્યા, રાહુલે જનમેદની વચ્ચે ભાજપ પર કર્યા પ્રહાર. નેનો કંપનીને બાનમાં લઈને રાહુલે પીએમ મોદી પર તાક્યું નિશાન, કહ્યું મોદીએ એક કંપનીને 33,000 કરોડ લોન આપી, 33,000 કરોડથી ગુજરાતના ખેડૂતોની લોન માફ થઈ શકે. શિક્ષણ પર નિશાન સાધતા કહ્યું ગુજરાત મોડેલમાં પૈસા વગર કામ નહીં થાય, ગુજરાતમાં 90% કોલેજ ઉદ્યોગપતિઓના હાથમાં છે, 30 લાખ યુવાનો બેરોજગાર છે. તૈયાર કરેલી સ્ક્રિપ્ટ બોલે છે રાહુલ ગાંધી, રાહુલ ગાંધી પર વરસ્યા ગુજરાત ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ. તો આ સાથે જ આજે ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.